डीसानी डीएनपी गर्ल्स हाईस्कूल में अभ्यास करती विद्यार्थियों भावी पालिकाना शासकोनी नगरोळताना पापे अंधकारमय बनी रह्यु छे। शाळामां छेल्ला बे वर्षथी अंग्रेजीना शिक्षक न होवाथी विद्यार्थीओ अंग्रेजी विषयमां मुश्केली अनुभवी रह्या छे। छेल्ला बे वर्षथी पालिकामां वारंवार रजूआत करवा छतां शाळामां शिक्षकनी भरती न कराता आजे विद्यार्थिनीओ पालिका कचेरी पर घसी आवी हती। भाजप शासित डीसा नगरपालिका तेमना पक्षना नेता अने भारतना वडाप्रधान नरेन्द्र मोदीना आह्वानी अवगणना करी रही छे। एक तरफ प्रधानमंत्री नरेन्द्र मोदी देश में बेटी पढ़ाओनी वातो करी रहा छे, तो बीजी तरफ डीसा नगरपालिका संचालित डीएनपी गर्ल्स हाईस्कूलनी विद्यार्थियों ने अभ्यास तो करवो छे, परंतु डीसा नगरपालिकाना पापे भणतड़ बगड़ी रही छे। एक तरफ डीसा नगरपालिकाए कॉन्ट्राक्टरोना धड़ाधड़ पेमेंट करवाना नाणा मळी रह्या छे, परंतु पायानी रजूआत एवी शिक्षणमां शिक्षकनी भरती करवा माटे बे वर्षथी समय नथी मळी रह्यो, जेने लई विद्यार्थीओनो अभ्यास बगड़ी रह्यो छे। जेना पगले आजे डीसा नगरपालिका कचेरी खाते आ विद्यार्थिनीओ रजूआत करवा माटे पहोंची हती અને પાલિકાની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો। આજકાલમાં લોકો ભાજપની વાતો કરતા હોય છે, નગરપાલિકા પણ ભાજપની છે અને નરેન્દ્ર મોદી પણ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પરંતુ અમારી શાળામાં ઇંગ્લિશના ટીચર નથી તો બેટી બચાવો બેટી પઢાઓ કઈ રીતે મુમકિન થઈ શકશે? જો અમને ઇંગ્લિશ ટીચર મળે તો અમે કંઈક કરી શકીએ। જો આ લોકોને ચિંતા હોય તો અમારી શાળામાં ઇંગ્લિશ ટીચર મૂકી શકે અને બેટી બચાવો બેટી પઢાઓનો અમલ કરી શકે, એટલે અમારે જરૂર છે ઇંગ્લિશ ટીચરની। તો અમને ઇંગ્લિશ ટીચરને જ્યાં સુધી અમને ઇંગ્લિશ ટીચર નહીં કરી આપે ત્યાં સુધી અમે બહાર જવાના નથી અને અહીંયા જ બેસી રહેવાના છીએ। સરકાર કહે છે બેટી બચાવ બેટી પઢાઓ, પણ અમારા શાળામાં બે વર્ષથી ઇંગ્લિશ ટીચર નથી, અમે ક્યાંથી ભણી શકીએ? એમ તો અમે ભણી ના શકીએ, અમારી સ્કૂલમાં ઇંગ્લિશ ટીચરની બહુ જ કમી છે, તો અમારી સ્કૂલમાં ઇંગ્લિશ ટીચર મોકલો તો અમે ભણી પણ શકીએ ના। જે બેટી બચાવ બેટી પઢાઓ સરકાર એવું કહે છે એ અમલમાં પણ આવી શકે। છેલ્લા બે વર્ષથી ડીસા નગરપાલિકાના પાપે ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે। જો કે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ હાજર મળ્યા ન હતા, જેથી શિક્ષણ સમિતિના ચેરમેનનો સંપર્ક કરતા તેમણે તાત્કાલિક અસરથી નવા શિક્ષકની ભરતી કરવાની ખાતરી આપી હતી। અત્યારે સ્કૂલની અંદર શિક્ષકોની ઘટ છે, કાયમી શિક્ષકોની ઘટના હિસાબે અમે 11 માસના કરાર ઉપર શિક્ષકો રાખતા હોઈએ। જૂન મહિનાની અંદર 37 શિક્ષકોને બીજા સ્ટાફને રાખેલા હતા, અત્યારે ઇંગ્લિશ ટીચર છેલ્લા 2 મહિનાથી રિઝાઇન આપીને જતા રહ્યા છે અને ચીફ ઓફિસરને રજૂઆત કરેલી કે ભાઈ આ કારણસર એમને રિઝાઇન કર્યું છે, એમના મિસ્ટરને એક્સિડન્ટ થયા પછી બેન આવતા નથી, એમને રિઝાઇન કર્યું અને એના હિસાબે આ ઘટ છે। નવા ઇંગ્લિશ ટીચર માટે નહીં, તમે જોઈ શકો કે 11 માસના કરાર ઉપર લીધેલા હતા, એમાં અમુક વિદ્યાસહાયકોની અંદર જતા રહ્યા, એ જગ્યાઓ ખાલી પડી। હાલ સ્કૂલની અંદર 5-1 શિક્ષકોની ઘટ છે। સરકારમાં પણ રજૂઆત કરી કે કાયમી જે ગ્રાન્ટેબલ સ્કૂલ છે કાયમી શિક્ષક આપો, પણ આપતા નથી। અમે હાલ નગરપાલિકા કરાર આધારિત 11 માસના કરાર આધારિત શિક્ષકો લઈએ, એમને સારી જગ્યા મળે અથવા તો વિદ્યાસહાયકમાં કેવી જગ્યા મળે એ લોકો અંધ વચ્ચે છોડીને જતા રહે છે। અમે જેમ બનશે એમ વહેલી તકે અમે ઇંગ્લિશ ટીચર માટેની વ્યવસ્થા કરશું। ડીસા નગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના હિતને લઈ તાત્કાલિક અસરથી અંગ્રેજી વિષયના શિક્ષકની ભરતી કરવી જોઈએ। છેલ્લા 2 વર્ષથી ડીસા નગરપાલિકા અંગ્રેજીના શિક્ષકની ભરતી નથી કરી શક્યું, તે નગરપાલિકાની શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા છતી કરે છે।